आनंदाम्बोधि स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्बो जन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वैवेशरमणीयदर्शनं मन्दहासरुचिरानाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवान की जय श्री हरि कृष्ण महाराज की जय श्री घनश्याम महाराज की जय बधाई वाला भक्तों ने थी जय स्वामीनारायण વાલા ભક્તો ગઢડા અંત્ય પ્રકરણનું 39મું વચનામૃત ચાલે છે. ભગવાન શ્રીહરિ આપણને આ વચનામૃતની અંદર એક તો ભગવાનના ભક્તને આત્માનું બળ જોઈએ અને બીજું ભગવાનના મહાત્મ્યનું બળ જોઈએ આ વિષયની વાત કરે છે. ભગવાનના મહાત્મ્ય વિષયમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે અનંત કોટી બ્રહ્માંડરૂપ ગામના રાજાધિરાજ ભગવાન સ્વામિનારાયણ છે. એક એક બ્રહ્માંડના અધિપતિ બ્રહ્મા વિષ્ણુને શિવ છે એવા અનંત કોટી બ્રહ્મા વિષ્ણુ શિવના અધિપતિ ઈશ્વર રાજાધિરાજ ભગવાન સ્વામિનારાયણ છે. હવે ગઈકાલની કથા દરમિયાન મહારાજે આપણને એમ કીધું કે ભગવાનની મોટો પાગળ આ જીવ તે સા લેખામાં, એવા મોટા મહારાજ અને આપણા જેવા સામાન્ય જીવ સદગુરુ મુક્તાનંદ સ્વામી જ્યારે જ્યારે મહારાજના દર્શન કરતા ત્યારે આંખમાંથી આંસુની ધાર થતી. મહારાજ સ્વામીને પૂછતા કે સ્વામી તમારે એવું કયું દુઃખ છે તે તમે રડો છો, જો તમને દુઃખ અમારા હાથે આપ્યું હોય તો અમારા હાથ કાપી નાખીએ, જો તમને દુઃખ અમારી આંખોએ આપ્યું હોય તો અમે આંખ ફોડી નાખીએ, અમારો ગમે એવો સગો વાલો હોય પણ જો તમને દુઃખ દેતો હોય તો સ્વામી અમે એની સાથેનો સંબંધ કાપી નાખીએ. અને ત્યારે મુક્તાનંદ સ્વામીએ મહારાજને જે શબ્દો કીધા છે કે હે મહારાજ, મને દુઃખ નથી, મને જે આંસુ પડે છે એ મને સુખના આંસુ પડે છે, મને એમ થાય છે કે તમે આવા મોટા મહારાજ ક્યાં અને હું કીડી જેવો નાનો જીવ ક્યાં. આમાંથી આપણે એટલું જ વિચારવાનું છે કે મુક્તાનંદ સ્વામી જેવા એક મુક્તાત્મા છે, અનાદિ મુક્ત છે, અક્ષરધામમાંથી આવેલા છે એવા મુક્તને પણ જો એમ થતું હોય કે આ મહારાજ એવડા મોટા છે કે હું તો એની આગળ કીડી જેવો છું તો આપણી અંદર તો કાંઈ ઐશ્વર્ય નથી, આપણી અંદર એવું મુક્તાનંદ સ્વામી જેવું કોઈ સામર્થ્ય નથી, ત્યારે આપણે ભગવાન સ્વામિનારાયણની નજરમાં આવી ગયા છે. આ કેટલું મોટું કામ થઈ ગયું છે, બહુ મોટું કામ થઈ ગયું. જેને ભગવાન પસંદ કરે છે એ જ ભગવાનની બોર્ડરમાં આવી શકે છે, બધાય નથી આવી શકતા. આવવું હોય છે ઘણાકને અને આવવા માટેના પ્રયત્ન કરવાવાળા પણ ઘણાય હોય છે, પણ ભગવાન જેને પસંદ કરે કે આ જ મારી પાસે રહે એ જ ભગવાનની સમીપે રહી શકે છે, કારણ કે એ સર્વોપરી છે, એ માલિક છે, એનો કોઈ માલિક નથી. ડ્રો જેવું છે, આપણને એમ લાગે કે જાણે શું મહારાજે આપણી ઉપર દયારૂપી ડ્રો લગાડ્યો કે આપણને તોલમાં લઈ લીધા. આગળ મહારાજ કહે છે, સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે,
અને એ ભગવાને એ બ્રહ્માંડને વિશે પંચ વિષય સંબંધી સુખ જીવોને આપ્યું છે, તે સુખ કેવું છે? તો એ સુખને સારું કેટલાક પોતાના માથા કપાવે છે એવું મહાદુર્લભ જેવું જણાય છે. ત્યારે પોતાની મૂર્તિમાં ને પોતાના ધામમાં જે સુખ છે તે તો બહુ ભારે છે, અને પ્રાકૃત વિષય સુખ છે તે તો અન્ય પદાર્થને આશરીને રહ્યું છે તથા પૃથક પૃથક છે, અને જે ભગવાન છે તે તો સર્વે સુખ માત્રના રાશિ છે, અને ભગવાન સંબંધી જે સુખ છે તે અવિનાશી છે અને મહાઅલૌકિક છે. અને જેમ કોઈ ભારે ધનાઢ્ય ગ્રહસ્થ હોય તે પોતાના ઘરમાં અનેક પ્રકારના ભોજન જમતો હોય, તે જમીને ઉચ્છિષ્ટ કાંઈક બટકું રોટલો વધે તે કૂતરાને નાખે ત્યારે તે અતિશય તુચ્છ કહેવાય, અને પોતે જમતો હોય તે મહાસુખમય કહેવાય, તેમ ભગવાને બ્રહ્માંડને વિશે અનેક જીવોને પંચવિષય સંબંધી સુખ આપ્યું છે, તે તો કૂતરાને નાખ્યો જે બટકું રોટલો તેની પેઠે અતિ તુચ્છ છે, અને પોતાને વિશે જે સુખ છે તે તો મહા મોટું છે, અને વળી સુષુપ્તિ અવસ્થાને વિશે જીવને ભગવાન મોટું સુખ પમાડે છે, તે ગમે તેવી વેદના થઈ હોય ને સુષુપ્તિમાં જાય ત્યારે સુખીઓ થઈ જાય છે. મહારાજ કહે છે કે ભગવાને બ્રહ્માંડમાં પંચ વિષય સંબંધી સુખ રચ્યું છે. પંચ વિષય કી જાલ બિછાય બંધન રચ્યા બારી, પંચ વિષય કી જાલ બિછાય બંધન રચ્યા બારી, લાલચ મે સબ જીવ ફસાય, લાલચ મે સબ જીવ ફસાય, નિકલન કી નહીં બારી, અહો પ્રભુ અચરજ માયા તુમારી, અચરજ માયા તુમારી, અહો પ્રભુ અચરજ માયા તુમારી, જીન્સ પર કિરપા હોય તુમારી, સો જન ઉતરે પારી. ભગવાને પંચ વિષય રૂપી જાળી બિછાવી છે. જેવી રીતે કોઈ માછીમાર માછલાને પકડવા માટે જાળ નાખે છે, જેવી રીતે કોઈ પારધી પક્ષીને પકડવા માટે જાળ બિછાવે છે, એમ ભગવાને જીવોના ભોગ માટે, જીવોની આસક્તિને પૂર્ણ માટે, જીવોને જે ભોગ ભોગવવા છે અને એ ભોગથી જ પોતાને સુખી માને છે એવા જીવાત્માઓ માટે ભગવાન શ્રી હરિએ પંચ વિષયની જાળવી છે, પંચ વિષયનું સુખ રચ્યું છે. પરંતુ વચનામૃતમાં મહારાજ અહીં એમ કહે છે કે જ્યારે ભગવાને જે આ પંચ વિષયનું સુખ આપ્યું છે, પાંચ વિષયો છે, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ પાંચ વિષયો છે. તમે જો શાસ્ત્રોમાં લખાયું શબ્દ, હરનું છે હરનું, એ હરનાને શબ્દ બહુ ગમે, વાંસળી વાગે હરનું દોડતું આવે અને પછી એને પારધી પકડી લે, આખી જિંદગી એને ગુલામ કરીને રાખે. એ હરનું જો પકડાયું હોય, એ પવન કરતાં પણ જેનો વેગ જાણે વધારે છે, જે અતિ ચંચળ છે, એક સહેજ અવાજ થાય ત્યાં હરનું કેટલું કૂદીને ભાગવાવાળું પ્રાણી છે, છતાંય પણ એ જ્યારે ધ્વનિને વશ થાય છે, શબ્દમાં વશ થાય છે, શબ્દની આસક્તિ આવા હરનાને પણ બાંધી દે છે, બંધાઈ જાય છે. અરે ત્યાં સુધી શાસ્ત્રમાં લખાયું કે હરનું એમ કે મારા આંતરડાનું તમે વાંસળી વગાડો, મારા હાડકાની તમે વાંસળી બનાવીને વગાડોનું સાંભળવું, આટલી આસક્તિ એને શબ્દને વિશે છે. સ્પર્શ, હાથી જેવો હાથી, કેટલું બળવાન પ્રાણી છે, કે જે હાથીને વશ કરવો એ કેટલું કઠિન કામ હોય. તમે વિચારો હાથીનું શરીર મહાકાય, એને જોતા જ એમ લાગે કે ઓહો આવો મોટો હાથી ભગવાને પ્રાણી રચ્યું છે, કેવું રચ્યું છે. એવો હાથી
એ હાથીનો શિકાર કરવા માટે જ્યારે સિંહનો ભેગી થાય ત્યારે 6 થી 7 સિંહનો ભેગી થાય તો એ હાથીને પડકારી શકે નહીં, તો એક સિંહ હોય હાથીને મારી ન શકે. આવું બળવાન પ્રાણી હાથી, એ હાથીને જ્યારે મહાવતો પકડે છે, એના પકડવાવાળા શિકારીઓ એને પકડે છે, ત્યારે એ લોકો એમ કરે છે, એક હાથની બનાવે છે, કાગળની હાથની હાથ સ્ત્રી, અને એ હાથી રૂપી જે સ્ત્રી એને જ્યારે હાથી જોવે છે ત્યારે હાથી એને જોવા માટે નહીં પણ એને સ્પર્શ કરવા માટે લલચાય છે. એ જે કાગળની હાથની ઊભી કરી હોય એની નીચે ખાડો હોય છે, ઉપર ઘાસ પાથરેલું હોય છે, દૂરથી હાથીને લાગે છે કે આ માંદા હાથની ઊભી છે, એનો સ્પર્શ કરવા માટે લોભાય છે, એની નજીક જ્યાં જાય છે, નજીક જતાની સાથે જ ઓલું તો કાગળનું હોય છે, મોટા ખાડાની અંદર એ હાથી પડે છે. એ ખાડાની અંદર એને ઘણા બધા દિવસ સુધી ભૂખ્યો રાખવામાં આવે છે, એની અંદર એને કેટલું દુઃખ આપવામાં આવે છે, અને મહાવત પછી એને વશ કરે છે. એક જંગલને હલબલાવી નાખનારો હાથી એક સ્પર્શને વશ થઈ આખી જિંદગી મહાવતની ગુલામી કરે છે. આ પંચ વિષય સંબંધી સુખ, પંચ વિષય સંબંધી સુખ. ભમરો છે એ ગંધની અંદર આસક્ત થાય છે અને ફૂલ બીડાય છે એની અંદર ભમરો પણ બીડાઈ જાય છે. રૂપની અંદર પતંગિયો આસક્ત થાય છે, અગ્નિ સળગતો હોય છે અને પતંગિયો અંદર પડીને બળી મરે છે. રસની અંદર માછલી આસક્ત થાય છે અને જાળની અંદર ફસાય છે. આ પાંચ વિષયોમાં આ એક એક લોભાયેલા છે તો પણ એનું પતન થાય છે. શાસ્ત્રોમાં લખાયું કે જે પાંચમાં ફસાયેલો હશે, શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધ, એની શી ગતિ થશે? ભગવાને ચોક્કસ આ પંચ વિષયો રચ્યા છે. શાસ્ત્રોમાં લખાણું છે કે નારદજી જેવાને પણ પંચ વિષય વિના રહેવાતું નથી, એને પણ પંચ વિષય જોઈએ છે. પણ ભગવાનના ભક્તની નજર હંમેશા ખુલ્લી જોઈએ કે પંચ વિષયમાં જે સુખ પડ્યું છે એ સુખ તો લેસ માત્ર છે, થોડુંક જ છે. ભગવાને ગુણાદિતાનંદ સ્વામી વાતોમાં કીધું કે જેવી રીતે મચ્છરિયું પેશાબ કરે અને કેટલું સુખ હોય, એટલું સુખ આ બ્રહ્માંડની અંદર ભગવાને નાખ્યું છે. એ પંચ વિષય સંબંધી સુખ એ ભગવાનની મૂર્તિમાં કેવું, એ સુખને કેવું કીધું? મહારાજ કહે છે જેવી રીતે કૂતરાને બટકું રોટલો નાખ્યો હોય. હવે કૂતરાને કેવું નાખે? માલના હોય એવું જ આપે ને, છેલ્લે વધ્યું હોય એવું આપે ને. તો આ બ્રહ્માંડમાં શ્રીજી મહારાજે બટકું રોટલા જેવું પંચ વિષય સંબંધી સુખ નાખ્યું અને એ સુખની અંદર બ્રહ્મા સુખી થઈ ગયા, એ સુખમાં ઇન્દ્ર સુખી થઈ ગયા, એ સુખની અંદર આ પૃથ્વી પરના મોટા મોટા રૂપિયાવાળાઓ સુખી થઈ ગયા, એ સુખની અંદર આ જગતની અંદર જેને સારું સારું ખાવા મળી રહે છે, જેને સારું સ્પર્શ કરવા મળી રહે છે, જેને સારું માન્યું છે, ખરેખર છે તો કાંટાળું. આ જગત જેટલું મીઠું લાગે છે, આ પંચ વિષય જેટલા મીઠા લાગે છે, એ વિષય એમાંથી યનો લોભ કરતાં 20 રહે છે, ઝેર છે. જેને પીધું છે એ બધાય મૃત્યુને ઘાટ ઉતર્યા છે. કહેતા મૃત્યુ એટલે શરીરથી મરવું એમ નહીં, જેને પોતાના આત્યંતિક કલ્યાણ માટેની મહેનત ના કરી એ મરેલો જ છે. એ તો ધમન જેવો છે. શાસ્ત્ર કહે છે શ્વાસ લેવો ને છોડવો એ તો ધમનનું કામ છે. એમ જેને ફક્ત વિષયો જ ભોગવ્યા, જેને પોતાના જીવનને શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધ પ્રધાન કરીને વિષયો જ ભોગવે છે, શ્રીજી મહારાજ કહે છે પંચ વિષય સંબંધી સુખ કેવું છે? તો એને અર્થે લોકો પોતાના માથા કપાવે છે. આ જગતમાં રોજ એવી ઘટનાઓ ઘટે છે કે સ્ત્રીને માતે પોતાના માથા કપાવતા હોય, ધનને માટે પોતાના માથા કપાવતા હોય, સ્પર્શને માટે પોતાના માથા કપાવતા હોય, સ્વાદને માટે પોતાના માથા કપાવતા હોય. તમારા સંસારના ઝઘડા હોય કે પછી જગતની અંદર ઝઘડા હોય, પંચ વિષયમાં આસક્તિ છે એ જ ઝઘડાનું કારણ છે. ભગવાનનો ભક્ત વિચારપૂર્વક પાછો વળે, ભગવાનનો ભક્ત વિચારે કે જે ભગવાને પંચ વિષયને વિશે આવું સુખ લર્ચ્યું છે એ તો ઉચ્છિષ્ટ છે, એઠું જેમ નાખે એવું સુખ છે. કેટલાક કેવા હોય જો,
એ પંચ વિષય સંબંધી સુખ છે, ભગવાનનું રચેલું, તાકાત તો ભગવાનની છે ને, એની અંદરથી પાર ઉતરવું તો કઠણ છે, પણ કોઈક ઉતરી લે છે. કોણ ઉતરે છે? તો જેને સાધુનો સંગ છે, જેને સાચા સાધુનો સંગ છે. જેમ જાળી તો પારધી નાખે જ છે, પરંતુ જાળ કાતરની માછલી જો એક જાળીમાં આવી ગઈ હોય, આખી જાળીને કાપી નાખે ને અંદરની માછલીઓને કાઢી નાખે, એમાં પૃથ્વી ઉપર ભગવાને તમામ શાસ્ત્રો રચ્યા છે, કલ્યાણ માટે મંદિરોની રચના કરી છે, કલ્યાણ માટે પોતાના સ્વરૂપો પધરાવ્યા છે, પણ સંત સમાન એકે નહીં મેં મનમાં કર્યો વિચાર, કામ દુધાને કલ્પ તરું પારસ ચિંતામણી ચાર, સંત સમાન એકે નહીં મેં મનમાં કર્યો વિચાર. જે સાધુ વિચાર આપે, આ પંચ વિષયની જાળીમાંથી બચાવે કોણ? જીવને કોણ કે આ જાળી ફસાવા માટેની છે? ભલે પરમાત્માની પાથરેલી રહી, પણ હે જીવાત્મા, તું જાગ, આમાં ફસાઈશ નહીં, એમ એને સમજાવે છે સાધુ. યાદ રાખો, ભગવાન માયાની જાળી પાથરે છે, સાધુ માયાની જાળને કાપે છે. ભગવાન જીવને માયાના સંબંધો આપે છે, સાધુ રૂપ સાધુ એ માયાના સંબંધમાંથી એને તોડે છે. ભગવાન જીવને પંચ વિષયમાં આસક્તિ થાય એવી રચનાઓ કરી આપે છે, એ દયાળુ છે, એ જીવના સુખને અર્થે જ કરે છે, પરંતુ એ જીવને બચાવવા માટે ભગવાન જ સાધુમાં રહીને પાછા સમજાવે છે. બે કાર્ય ભગવાન જ કરે છે. પણ જેને સંતની વાત મનાય, એને પંચ વિષય લુખા થઈ જાય, રેતી જેવો લુખો જીવ થઈ જાય, પંચ વિષયમાં આસક્તિ ન રહે. પંચ વિષય તો ભગવાન સંબંધી શબ્દ હોય, પણ આપણને ભગવાનની કથા સિવાય બીજું વ્યસન ના હોય. આપણને સ્પર્શ ગમતો હોય, પણ આપણને ભગવાન સ્વામિનારાયણનો, આવા ઘનશ્યામ મહારાજનો, આપણા ઘરમાં રહેલા સ્વરૂપ, સંતોની ચરણરદનો સ્પર્શ આપણને ગમે. ગંધ આપણને ભગવાનને ચડ્યું એવું જે પુષ્પ અને હાર, એનો ગંધ ગમે. રસ આપણને ભગવાનને ધરાવેલો પ્રસાદ હોય એનો જ રસ ગમે. શબ્દ સ્પર્શ રૂપ રસને ગંધ વિના તો નારદ સંકાદિક જેવાને પણ રહેવાતું નથી. આ દેહધારી દરેકને શબ્દ સ્પર્શ રૂપ રસને ગંધ ભોગવવાના હોય છે, પણ જગતનો જીવ જગતમાં બંધાય છે, જ્યારે આપણે તો મહારાજમાં બંધાવાનું છે. શબ્દ સ્પર્શ રૂપ રસને ગંધ એ જગતના એક એક પદાર્થમાં એક એક જગ્યાએ પદાર્થને આશરીને રહેલા છે, જ્યારે મહારાજની અંદર તો શબ્દ પણ છે, સ્પર્શ પણ છે, સુગંધી ગંધ પણ છે, એની અંદર રસ પણ છે ને રૂપ પણ છે. એટલે જ જે ભગવાનની મૂર્તિના પ્યાસી થાય છે એને દરેક ભૂખ ભાંગી જાય છે. રેજો મારી આંખલડી આગે, નિરખી તમને નાથજી મારી ભૂખલડી ભાંગે, નિરખી તમને નાથજી મારી ભૂખલડી ભાંગે, રેજો મારી આંખલડી આગે. કઈ ભૂખલડી એ? શું ખાવાની ભૂખલડી? શું રોટલી શાકની ભૂખ નથી લાગતી એવી ભૂખ? પંચ વિષય સંબંધી ભૂખ ભાંગી જાય છે. જ્યારે ભગવાનની મૂર્તિનો સ્વાદ ચાખે છે, જ્યારે ભગવાનની મૂર્તિમાં વૃત્તિ રહેતી થાય છે, જ્યાં સુધી એ સ્વાદને નથી ચાખ્યો ત્યાં સુધી જગતના પંચ વિષય સારા લાગે છે. કેવા લાગે છે જો સાંભળો, કેવા દુઃખી થતા હોય. અક્ષરાન સ્વામીની વાતમાં છે, એક બ્રાહ્મણ હતો, આ બંધ કરતો, એની સ્ત્રીને સર્પ કરડ્યો, તે મૃત્યુને પામી, અને એનો અગ્નિ સંસ્કાર કરીને આવ્યા. તે બ્રાહ્મણ સવારમાં રાખને ઢગલે બેઠો બેઠો માથે પછેડી ઓઢીને રોવા લાગ્યો. એમ બે ચાર દિવસ સુધી રાખને ઢગલે જઈને રોયો. બોલો, રાખના ઢગલાએ જઈને રોયો. આ પંચ વિષયમાં પ્રીતિ. અને એના બાપે મારી પાસે આવીને વાત કરીને કહ્યું કે છોકરો રાખના ઢગલા પાસે રોયા કરે છે. ત્યારે મેં કહ્યું, રાખની ગાંસડી બાંધીને કૂવામાં નાખી દે, તેમ કરવાથી સ્થાનકે જતો આળસી ગયો. અક્ષરાનંદ સ્વામીએ કીધું કે તારો બાપ રોયા કરતો હોય ને, છોકરાએ કીધું આવું થાય છે. સ્વામી કહે, રાખનો ડગલો નદીમાં પધરાઈ દો. નદીમાં પધરાઈ દીધું ને ત્યારે આળસ્યો. એક જણની સ્ત્રી મરી ગઈ, પછી એ ઠેકાણે જે ઠેકાણે એને બાળી હતી ને
એ ઠેકાને હંમેશા જઈને પૂછે, તું રાબ ખાઈશ કે ખીચડી? બોલો, મરી ગયા પછી એ જગ્યાએ જઈને પૂછે, તું રાબ ખાઈશ કે ખીચડી ખાઈશ? આ પંચ વિષયની આસક્તિ છે. ભગવાનનો ભક્ત પંચ વિષયની અંદર આસક્ત ન થાય એ ભગવાનની માયા છે. આપણે તો ભગવાનની મૂર્તિ સંબંધી પંચ વિષયોને ભોગવીએ. શબ્દો આજે આપણને કહેતા આનંદ થાય કે લોયાધામ પરિવારની અંદર આપણા ભક્તો છે, ભગવાનની કથાના કેટલા પ્યાસા છે, એને શબ્દ કેટલો વાલો છે, પણ ભગવાનની કથાનો શબ્દ. અને એ જ સાંભળજો, સત્સંગને દ્રઢ રાખવા માટે સત્સંગના શબ્દો જ સાંભળવા પડે. જે શબ્દથી આપણો સત્સંગ પાછો પડે એવો શબ્દ પોતાના ગુરુનો પણ ન સાંભળવો. જેનાથી આપણે મોક્ષના માર્ગેથી પાછા પડીએ એવો શબ્દ તો કોઈ ભગવાધારીનો પણ ન સાંભળવો. જે શબ્દથી આપણે ભગવાન અને ભગવાનના સાચા સંત અને ભક્તમાંથી પાછા પડીએ એવો શબ્દ કોઈનો ન સાંભળીએ, એ પંચ વિષયમાં બંધન કરવાવાળો શબ્દ થશે. એવો કોઈનો સંગ ન કરીએ કે જેના સંગે કરીને આપણને ભગવાન સંબંધી પંચ વિષયોમાં આસક્તિ થઈ હોય, કે તો આપણને ભગવાનનો શબ્દ, ભગવાનના સાધુની કથા વાર્તા, એના દર્શન, એને ચડેલા પુષ્પ આદિકનો ગંધ, એને ધરાવેલા પ્રસાદ, એની જ ભૂખ લાગતી હોય, અને પછી એ ભૂખમાંથી પંચ વિષયના ભૂખ્યા ન થઈ જઈએ એનું ખાસ ધ્યાન રાખવું. નિરંતર ત્યાં જઈને પૂછતો, તું ખીચડી ખાઈશ કે રાબ ખાઈશ? બોલો, આવી વાસના છે. એક સ્વામીને એક વાનિયો મળી ગયેલો, તે લીમડી પરનાવ્યો હતો એને. પછી બાઈને પિયર તેડી ગયા, એની બાઈ કંઈક પિયર ગઈ હશે, અને ત્યાં કંઈક એને રોગ થયો, જીવલેણ રોગ થયો. આ શરીરનો તો કંઈ ભરોસો નથી, ક્યારે કેવી રીતે ક્યાં પડે. એટલે તો શ્રીજી મહારાજે કીધું, ભગવાનના ભક્તે નિત્ય મૃત્યુનું અનુસંધાન રાખવું. હા, પાંચ વાતનું અનુસંધાન છે એ મારા ને તમારા માટે જ છે. એ વાતનું અનુસંધાન હોય તો ભગવાન ભજવાની અંદર એમ ના થાય કે કાલે ભજીશ, આજે જ ભજવા છે. એમ ન થાય કે ધર્મ નિયમ પાંચ વર્ષ પછી પાડીશ, આજે જ પાળવા છે. એમ ન થાય કે ડુંગળી લસણ ખવાય છે તો આવે નહીં, પછી છોડીશ, આજે જ છૂટી જાય. જેને પોતાનું મૃત્યુ પોતાની નજર સામે દેખાતું હોય એને તો ભગવાન ભજવા માટે તરત જ નીકળી જવાય. એને તો ભગવાન ભજવા માટે સાધુ પાસે આવવામાં સંકોચ ન થાય, કારણ કે એની એમ છે કે મારો અંતિમ શ્વાસ ક્યારે, શું ખબર, શું ખબર. એક વાનિયો લીમડી, એની ઘરવાળી કંઈક પિયર ગઈ, જીવલેન રોગ થયો અને મરી ગઈ. એના મૃત્યુનો કાગળ આવ્યો, બધાએ સ્નાન કાઢ્યું, કારણ કે નાહવું તો પડે સંબંધીઓને, બધાએ નાયા. સ્ત્રી હતી તે વાનિયાના મનમાં એમ થયા કરે, આ તો વાત ખોટી છે. જોયું, પંચ વિષય કી જાલ બિછાઈ, બંધન રચિયા બારી. ઘરવાળી મરી ગઈ છે, કાગળ આવ્યો છે, સંબંધીઓ સ્નાન કરવા કહે છે, સ્નાન કર્યા પછી પણ બ્રાહ્મણની આસક્તિ છે. આસક્તિ એવું કહે છે કે હજુ મારી સ્ત્રી નહીં મરી હોય, શરીર ઓલી સ્ત્રીનું બળી ગયું છે, છતાંય પણ આ બ્રાહ્મણને તો પોતાની નજરની સામે સ્ત્રી દેખાયા કરે છે, આ તો વાત ખોટી છે. પછી સ્વામી કે અમો એને ગામ ગયા, ઓલા બ્રાહ્મણને ઘેર, અને એને ઘેર જઈને રસોઈ કરવા લાગ્યા ત્યારે એને કહ્યું કે સ્વામી કાગળ સ્નાન કર્યું છે. હવે સ્વામી જેને ઘેર રસોઈ કરવા ગયા હોય, હરિભગત જ હશે ને, સત્સંગી જ હશે ને. સ્વામી એને ઘેર રસોઈ કરવા ગયા એટલે સત્સંગી તો હોય જ, તો જ સ્વામી એને ત્યાં રસોઈ કરવા જાય. છતાંય પણ જો સત્સંગથી કથા વાર્તાથી જીવને પાકો નહોતો કરેલો તો આવી દશા થાય, એવી દયનીય સ્થિતિ તો ન જ થવી જોઈએ કે જેને કથા વાર્તાઓ વર્ષો સુધી સાંભળી હોય, અને આપણા જીવનની અંદર જ્યારે પંચ વિષય સંબંધી કોઈ દુઃખ આવી પડે, સંસાર સંબંધી કોઈ દુઃખ આવી પડે, ભગવાન અને ભગવાનના સંત વિશે કોઈ ગમે તેમ શબ્દો બોલે, અને શબ્દની જ્યારે આપણી બુદ્ધિ ઉપર અસર થાય ત્યારે આપણે આટલા વર્ષોના સત્સંગને કર્યો શું.
આપણને કોઈપણ પ્રકારનો સંકલ્પ કે વિકલ્પ થાય, આમ હશે કે આમ હશે, આમ હોય કે આમ હોય, આવો પ્રશ્ન થાય ત્યારે આપણે આટલા વર્ષથી સત્સંગને સમજ્યા છું. માટે વાલા ભક્તો, કથા વાર્તાને સત્સંગને એટલો જીવમાં ઉતારો, એટલો જીવમાં ઉતારો, એટલો જીવમાં ઉતારો. હું વારે વારે કહું છું, ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી છે, ગાંઠ મારીને ઉપર મીનનું ટીપું મૂકી દો, કોઈ મીન મેખ નહીં, એની અંદર કોઈ ફેરફાર જ નહીં, એમાં કોઈ તર્ક વિતર્ક જ નહીં, એમાં કોઈ શાસ્ત્રનું પ્રમાણ જ નહીં. આપણને જે ભગવાનના મોટા પુરુષ મળ્યા હોય કે જેની આપણને અનુભૂતિ હોય કે આ વાસ્તવિક મોટા છે, જેની અંદર આપણને વાસ્તવિક આપણા જીવની હા પડી ગઈ હોય કે આ ખરેખર મહાન છે, એવા મોટા પુરુષમાં ક્યારેય પણ કોઈ પ્રકારની શંકા કુશંકા સંકલ્પ વિકલ્પ ન થાય એવું ગાંઠ મારીને મીનનું ટીપું મૂકી દો. આત્યંતિક કલ્યાણનું કારણ કોઈક દ્રઢ વિશ્વાસ છે, ભગવાનને ભગવાનના સાધુનો સાચો વિશ્વાસ છે. આ જ કળિયુગની અંદર 20-20 વર્ષના જુવાનડા સંસારનો ત્યાગ કરીને ભગવાન ભજવા આવે છે, આ જ ભગવાન શ્રીહરિનું સર્વોપરીપણું છે, આ જ એના મોટા સાધુનો પ્રતાપ છે, પ્રતાપ છે. આજે માયાને છોડવી, માયાની સામે બાદ ભેળવી, માયાની સાથે લડવું, એ તો ભગવાન શ્રીહરિ જેના હૃદયમાં બળ આપે એ કરી શકે છે, નહીં તો પંચ વિષયના ભિખારીઓ છે. આખું જગત પંચ વિષયનું ભિખારી છે. શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધ માથે માથા કપાવે છે ત્યારે કેટલાક વિરલાઓ એવા છે કે જે પંચ વિષયને કચડીને પુરુષોત્તમ માટે ફકીરી લઈને નીકળે છે. ધન છે કે જેમ નીકળી શકતા હોય, ધન્ય છે એને. ભગવાનનો ભક્ત ક્યારેય પણ મોક્ષના માર્ગમાં માયકાંગલા વિચાર ના કરે. આપણે તો ભગવાનને ભજવા છે, ભગવાન સુધી પહોંચવું છે, આ જગત આમનું આમ હાલવાનું છે. પણ વાલા ભક્તો, દિવસે 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 સત્સંગને દ્રઢ કરો. કાચના ઠામડો જેવો સત્સંગ ના રાખશો કે થોડુંક થાઈને તૂટી જાય, થોડુંક થાઈને એટેક આવે, થોડુંક થાઈને સત્સંગમાં શંકા કુશંકા થાય, આવો સત્સંગ ના કરીએ. સત્સંગ તો નિશંકપણે કરીએ, નિશંકપણે. ભગવાન અને ભગવાનના સાધુને વિશે એવું હેત કરીએ, સૂડી ઉપર શયન કરાવે તો એ સાધુને સંગે રહીએ. શાસ્ત્રોમાં આવા શબ્દ લખાયા કે જે સાધુ સ્ત્રી અને ધનના પાકા ત્યાગી સાધુ હોય, જે મહાપુરુષની ભેગા હજારો ભક્તો ભગવાન ભજતા હોય, જેનાથી આપણને મોક્ષ માર્ગનું બળ મળ્યું હોય, એવા મોટા પુરુષો કદાચ સૂડી પર શયન કરાવે તો એનો સંગ ના છોડીએ, ત્યારે સત્સંગ કર્યો કહેવાય. પંચ વિષયમાંથી પ્રીતિ તોડવા માટેનો ઉપાય એક જ છે કે જેને પંચ વિષયમાં આસક્તિ છે ને એની સાથેની બેઠક ઉઠક છોડો, જેને જગતમાં જ આસક્તિ છે ને એની સાથેના સંબંધને છોડો, એની સાથે હૃદયથી સંબંધ ન રાખશો. જેને ભગવાન અને સાધુમાં પ્રીતિ નથી ને એની સાથેના સંબંધ ઘટાડો, નહીં તો તમારી સત્સંગમાંથી આજે નહીં અને કાલે બાષ્પીભવન થવાની શક્યતાઓ છે. મને ત્યાગી થયા પછી પણ જો કુસંગમાં પ્રીતિ હોય તો હું પણ બાષ્પીભવનને પામી જઉં, તો તમે તો ગૃહસ્થાશ્રમમાં રહ્યા છો, તમારે તો સત્સંગની કેટલી તકેદારી રાખવી પડે. માટે વાલા ભક્તો, પંચ વિષયમાંથી પ્રીતિ ઉખડે અને પુરુષો તમની મૂર્તિમાં પ્રીતિ ચોટે, આવો ઉપાય કરીએ, આવો ઉપાય કરીએ. આ પંચ વિષયો ભગવાનના રચેલા છે. ભગવાને અમને સંતોને ઉપદેશ દીધો, અમને સંતોને કે તમારે તપ કરવું, તમારે ઉપવાસ આદિ કરવા, ત્યારે મહારાજ કે તમને સંતો એમ થતું હોય કે હું તમને તપ કરાવું ને ઉપવાસ કરાવું ને તોડી ન ખાઉં, તો આટલા બધા વિષય સુખ મેં રચ્યા છે, હું જગતના અજ્ઞાની જીવોને જમવાનું આપું છું, તમને શા માટે તપ કરાવું છું? અમને શા માટે શ્રીજી મહારાજે ધારના પારણા ચાંદ્રાયણને એકટાણું આદિ કાવા ઉપવાસો, અહીં તો મેવા મીઠાઈના ઢગલા છે, કાજુ બદામ પિસ્તાના ઢગલા છે, જેટલું ખાવું હોય એટલું છે, છતાંય પણ શા માટે? એટલા માટે કે પંચ વિષયનો ત્યાગ એ જ્યારે મળે અને રાખે ત્યારે પુરુષોત્તમની મૂર્તિમાં હેત થાય. એવા સાધુના જીવન જોઈને કેટલાયને પ્રેરણા મળે. આજે સંતો ધારના પારણા કરતા હોય, ચાંદ્રાયન કરતા હોય, આજે આપણને આનંદ થાય. આપણા લોયાધામ પરિવારની અંદર વડીલો ચાંદ્રાયન કરે, છોકરાઓ ચાંદ્રાયન કરે, સ્ત્રી ભક્તો યુવાન હોય ને એ ચાંદ્રાયણને ધારણા પારણા કરે, આ કંઈ જગતનું હોય? જગતમાં આવું થાય?
જે સાધુની ભેગા રહેવાથી આપણને પંચ વિષયમાંથી પ્રીતિ તૂટે છે, જે સાધુની ભેગા રહેવાથી આપણને સત્સંગમાં રાત અને દિવસ ચાલવાની ઈચ્છા થાય છે, બળ મળે છે, એવા ભગવાનના સંત, એવા ભગવાનના ભક્ત એમાંથી પ્રીતિ ના તૂટે ને, એ સૌથી મોટી સત્સંગને ટકાવવાની દવા છે. પંચ વિષયમાંથી પ્રીતિ તોડવા માટેનો ઉપાય જ એક છે કે સાચા સાધુમાં આત્મબુદ્ધિ. એ મારા છે ને અમે એના છીએ, એ મારા છે અમે એના છીએ, આવું જ્યારે થઈ જાય ત્યારે પંચ વિષયમાંથી પ્રીતિ તોડવી નથી પડતી, તૂટી જાય છે. આજે અમારે આ ઘનશ્યામ દાદાને, ભીખુ દાદાને, આ બધા દાદાઓ તમે જો કે જેને ખરેખર જગતમાંથી પ્રીતિ તૂટી હોય ત્યારે અહીં સાધુ ભેગા આમ રહી શકે છે, આખો દિવસ ભજન ભજન ને ભજન, એમને એમ નથી થતું. સાધુનો ગુણ છે, સાધુમાં આત્મબુદ્ધિ છે એનું કારણ છે. સાધુ રસોઈ કરતા હતા, હરિભગત હતા, હરિભગતને આ રોવા માંડ્યો, સ્વામી મારી ઘરવાળી છે લોકો કહે છે મરી ગઈ છે, પણ મને એવું લાગે છે કે મારી ઘરવાળી મરી નથી. જેમાં પ્રીતિ હોય, જેમાં એથ હોય, માણસને જેમાં પ્રીતિ હોય ને, એ ના હોય ને તો એવું લખાય કે અહીં છે જ એવું લાગે. પ્રીતિ છે, આસક્તિ છે. સ્વામીએ કીધું કે રેલવેનું સાધન છે માટે રેલવે જઈ અને ખાતરી કરી આવો ને જાતે જ તમે કે મરી ગઈ છે કે જીવતી છે. ત્યાં ભાઈ ઉપડ્યા અને ખાતરી કરી આવો. ભાઈ ઉપડતા પહેલાં સ્વામીએ, સ્વામીને તો ખબર હતી કે બાઈ મરી જ ગઈ છે, સ્વામી એ ગામથી જ આવ્યા હતા, એટલે સ્વામીએ માથે નાખવાનું તેલનું કચોળું, પેલું તેલ નાખવાનું કચોળું રાખે ને પેલા ગામડાઓમાં, એ તેલમાં નાખવાનું કચોળું હતું ને, તે સ્વામીને એને બતાવ્યું અને સ્વામીને બતાવીને કે જુઓ આ એના કચકડાનું કચોળું છે, આ કે આના આમની અંદર તેલ નાખતી એ, આ એનું કચોળું છે. તે સ્વામીએ એ લઈ અને સ્વામી પેલું જે રસોઈ કરતા હતા ને, રાંધતા હતા ને, એમાં નાખવા તૈયાર થયા. સ્વામી કહે બાળી નાખો આવે આને, આને રાખીને શું કામ છે. ત્યારે એ કે ના ના, એમ કરશો તો મારો જીવ નીકળી જશે, કેમ કે આને જ્યારે હું ભાડું છું ત્યારે એ મને સાંભળે છે. બોલો, તેલ નાખવાનું કચોળું જોઈને પોતાની સ્ત્રી સાંભળે છે, પંચ વિષયમાં આટલી આસક્તિ આ જીવને થાય, પુરુષોત્તમ નારાયણમાં આવી આસક્તિ થાય કે વચનામૃત જોઉં મને મહારાજ સાંભળે, મહારાજ સાંભળે. આપણે તો એવી એવી લગન લગાવવાની છે, અને કચોડું જોઈને પોતાની સ્ત્રી સાંભળે છે. આપણને જગતની અંદર જ્યારે ક્યાંય ગયા હોય, જગત સંબંધી વાતો થતી હોય અને જગત સંબંધી જ આખું વાતાવરણ હોય, ત્યારે આપણને શ્રીજી મહારાજ સાંભળવા જોઈએ, સાધુ સાંભળવા જોઈએ કે સાધુ કહેવા. અમારે અહીં આગળ એક દીકરો, આપણા ધીમનભાઈનો પાર્થ, કેવો દીકરો તમે વિચારો, કે એને એક વખત ક્યાંક બર્થડે પાર્ટીની અંદર જવાનું, ત્યારે છોકરાએ એવો વિચાર કર્યો કે બર્થડે પાર્ટીને તો ડિસ્કો કરવાનો, નાચવાનો ને આ બધું બધું એ જ હોય ને, તો ત્યાં ખાલી 5 મિનિટ બર્થડે કેક કાપે, બાકી તો બધું ધતિંગ, એના કરતાં હું સાધુ ભેગા જઈને મંદિરે ભગવાનનું ભજન કરું. એ છોકરો મંદિરે આવ્યો, પપ્પાને કીધું મને મંદિર મૂકી જાઓ, અને મંદિરે આવીને સાધુ ભેગા ભજન કર્યું. બોલો, આ ક્યાંથી થાય? એટલા છોકરાને આ ક્યાંથી થાય, ક્યાંથી થાય? આપણા મગજ ઉપર બહુ પ્રકારના કચરાઓ ચડી ગયા છે, એ મગજને સાફ કરે છે. સાધુની કથા વાર્તા એ મગજને સાફ કરે છે, આપણા બ્રેઇનને વોશ કરે છે. આપણા બ્રેઇનની અંદર ઘણા પ્રકારના કચરાઓ પેસી ગયા હોય, આપણા બ્રેઇનની અંદર અનેક પ્રકારની જગતની આસક્તિઓ, જગતના બંધનો, જગતને વિશે પ્રીતિ એ પેસી ગઈ છે. ભગવાનના સાધુ દયાએ કરીને, કેવળ દયાએ કરીને ભગવાનના સાધુને શું સ્વાર્થ છે, શું સ્વાર્થ છે? બે દિવસે એક વખત રોટલો ખાય એ સાધુને આપણી પાસે શું સ્વાર્થ છે? એ ચોક્કસ આપણા બ્રેઇનને ધોવે છે, આપણા મગજની અંદર પડેલી પંચ વિષયની આસક્તિને ટાળે છે. પ્રભુ પદ પ્રગટ કરાવત પ્રીતિ, ભરમ મિટાવત ભારી જગત માહી, સંત પરમ હિતકારી. સાધુ જ્યારે કે ભગવાનનું સ્વરૂપ આવું છે, ત્યારે જીવને એની લગની લાગે છે, એમને એમ નથી લાગતી. નહીં તો કેવું થાય, એક રાજા હતો તે મરવા તૈયાર થયો, એનો જીવ જાય નહીં,
એના કુંવરે કહ્યું, બાપુ તમારો જીવ કેમ જતો નથી? તે રાજા કે, બાર દીકરા, મેં આ રાજ્યનું સુખ ભોગ્યું તે હું મરીને બાવળો ભૂંડ થઈશ, એટલે મને ત્યાં કેમ ગોઠશે? હું બાવળો ભૂંડ થવાનો છું. એને દેખાઈ ગયો આગલો જન્મ પોતાનો. બોલો, આ પંચ વિષયનો આસક્ત, આ ભૂંડ થાય, સાધુ ચિંતા કરે કે આના 5-25 વર્ષ પછી બીજા જન્મમાં જ્યાં ત્યાં રખડે એના કરતાં ભગવાનના ધામને પામે, એટલે સાધુ એને જગતમાંથી પ્રીતિ તૂટવાની વાતો કરે આ જીવને. બાકી શું, જેને ભગવાન છોડ્યા છે, અરે જેને સંસાર છોડ્યો છે, એને તો ભગવાન સિવાય કાંઈ જોતું નથી. પરંતુ બીજા જીવના કલ્યાણને અર્થે સાધુને ઉપદેશ આપે છે. સાધુનો ધર્મ છે, સાધુની પરમ ફરજ છે જીવને માયામાં ફસાવા ના દેવો. એ સાધુની પરમ ફરજ છે. જગત એને એમ ભલે માનતું હોય કે સાધુ પાસે જઈએ એટલે સાધુ તો જગત ખોટું, જગત ખોટું આ જ વાતો કરે, પણ જો સાધુ આટલી વાતો ન કરે ને તો સંસત્સંગના માર્ગે તમે ગૃહસ્થાશ્રમમાં ચાલી ન શકો, ચાલી ન શકો. કારણ કે માયાનું કામ જ બાંધવાનું છે, બાંધવાનું છે. એટલે જ ભગવાને આ પૃથ્વી પર સાધુ રચ્યા છે કે સાધુ આ પૃથ્વી પર ફરીને જીવને ઉપદેશ આપે અને એને જગતમાંથી પ્રીતિ તોડાવે, દેહ અને દેહના સંબંધીમાંથી પ્રીતિ તોડાવવી અને ભગવાનને વિશે પ્રીતિ કરાવવી, એ જ સાધુની પરમ ફરજ છે, એનું કર્તવ્ય છે. એટલે કે મને ભૂંડ થઈશ કેમ ગમશે, એટલે તું મને જ્યારે જોવે ને ત્યારે મારી નાખજે, એટલે વહેલો હું ભૂંડમાંથી નીકળું, ભૂંડના શરીરમાંથી. કુંવર કે, શી ખાતરી થઈ કે તમે આવ્યા છો? રાજા કે, મારે 4 પગ દોડા થશે અને કપાળમાં દોડું ટીલું હશે, આવો હું હોઈશ તારે ઓળખી લેવાનું કે આ મારો બાપ છે. હા, એવો હું ભૂંડ થઈશ. પછી રાજા મરીને બાવળો ભૂંડ થયો, અંતે યામતી સાગતી જેવું જ છે અને કેટલીક ભૂંડણીઓના ટોળામાં પોતે એકલો જ રહે. બોલો, કેટલી બધી પછી એની ઘરવાળીઓ મળી એને અને કેટલાય બચ્ચા થયા. પછી એક દિવસ કુંવર સવારી લઈને નીકળ્યો ને ત્યારે ભૂંડનું ટોળું ભાડ્યું, એના જ રાજ્યમાં ભૂંડ થયો હતો. તે ભૂંડનું ટોળું હામું મળ્યું દાદા, હવે ભૂંડનું ટોળું હામું ભાડ્યું એટલે રાજાના કુંવરને યાદ આવી ગયું કે આ કોણ છે? માય ફાધર, આ મારો બાપ છે. મારા બાપે કહ્યું હતું કે હું મરીને મોટો બાવળો ભૂંડ થઈશ, માટે સવારીને ત્યાં ત્યાં ઊભી રાખી અને હાથમાં ખડગ લીધું, તલવાર લીધી અને મારવા જાય કે આને મારી નાખું, નાનું ગળું કાપી નાખું, મારો બાપ સુખી થાય. તે ભૂંડને વાચા ઉપજી. ભૂંડ કે, બાપ દીકરા મારીશ માં, મને ના મારીશ. પેલો રાજા કે, કાં? ભૂંડ કે, તું જ્યારે નહોતો ત્યારે જેટલા પથ્થર છે એટલા દેવ કર્યા, ત્યારે માંડ માંડ તારો જન્મ થયો. બોલો, માંડ માંડ થયો અને એક તું એક જ કુંવર થયો મારે, અને આ તો વગર માનતા એ જોતો ખરો આટલા બધા છે, અને 2-3 તો હજુ પાછી પ્રેગ્નન્ટ છે, 2-3 ભૂંડણીઓ તો પ્રેગ્નન્ટ છે, ને આટલું મોટું ટોળું છે અને એને 10-20-25 બચ્ચાઓ છે ને બીજા થશે, માટે એ કરતા અહીંયા બહુ સુખ છે. અહીં કેટલી બધી રાણીઓ, ત્યાં તો તારી માં એકલી નહીં તો કેટલી બધી રાણીઓ ને કેટલા છોકરા, આમાં સુખ છે. લો, આ પંચ વિષયનું સુખ ભગવાને રચ્યું છે. જો સત્સંગ ના હોય, જો સાધુનો સંગ ના હોય, જો કથા વાર્તા ન હોય તો જીવની આવી જ દશા હોય, આવી જ હોય, આવી જ હોય. વિચારો ને, જે દિવસે આપણે સત્સંગના યોગમાં ન હોઈએ તે દિવસે આપણે વિચારધારા, આપણી વિચારસરણી કેવી હોય, કેવી હોય, આપણા ઘરની અંદર કેવું હોય, અને સત્સંગ થયા પછી કેવું હોય, કેવું હોય. માટે ભગવાનના ભક્તે નિત્ય વિચાર કરવો. પંચ વિષય જે રચ્યા છે ને, એ પંચ વિષયમાંથી પ્રીતિ જો કાચ અને મણીમાં ફેર છે, કાચ પણ મણી જેવો જ દેખાતો હોય. આ મારા ઝુમર લેવાના હતા ને ત્યારે આના આના હીરા છે ને, એ જે આ આ ડાયમંડ, એ ડાયમંડને સ્પેશિયલ એક એક કંપની આવે છે એના હીરા, એને કીધું કે આના હીરા છે. અમે કીધું ભાઈ આની સર્ટી જોઈએ, બાકી આના જેવા જ દેખાતા હોય. બીજા ક્રિસ્ટલ પણ આના જેવા જ દેખાતા હોય, આ ખોટા હોય તો એના જેવા જ દેખાતા હોય, પણ સર્ટી હોય ત્યારે ખબર પડે. એમ કાચ અને મણી કદાચ દૂરથી એક સરખા લાગે, જગતના પંચ વિષયો કદાચ ભોગવવા સારા લાગે, પણ એ ખોટા છે.
ખોટા છે. ભગવાનનો ભક્ત હંમેશને માટે સજાગ રહે, સજાગ રહે. પંચ વિષયમાંથી પ્રીતિ તૂટે એવા ઉપાયની અંદર સતત રહે, સતત રહે. ભગવાનને વિશે પ્રીતિ કરવામાં મસ્ત રહે. અને એ થાય છે સાધુના સમાગમથી. સાધુના સમાગમ વિના સ્વામી કે કોઈ ધામને પામ્યો એવો દીઠો નથી. હા, આ જગત તો આખોય ગુણાદિતાનંદ સ્વામી પોતાની વાતોમાં કે સાધુના હૈયામાં ભગવાન તે જીવને ભગવાન આપે, અને બાપના હૈયામાં બાયડી તે છોકરાને બાયડી આપે. બાપના હૈયામાં સ્ત્રી જ છે એ હંમેશને માટે સ્ત્રી જ નાખે, સાધુના હૈયામાં ભગવાન છે જીવને ભગવાન આપે, ભગવાન આપે. આ જીવ એવો છે. સ્વામી તો વાતોમાં ત્યાં સુધી કહે છે ગુણાદિતાનંદ સ્વામી કે ભૂંડન જેવી ડોશીમાં હેત થાય અને મુક્તાનંદ સ્વામી જેવા સાધુમાં હેત ના થાય એ જીવની કઠિનાઈ છે. પંચ વિષયમાં પ્રીતિ આ બધાની પાછળનું કારણ છે. પંચ વિષયમાં પ્રીતિ માટે ભગવાનનો ભક્ત નિત્ય વિચારપૂર્વક, નિત્ય શાસ્ત્રોના વાંચન દ્વારા, વચનામૃત જેવા શાસ્ત્રના વાંચન દ્વારા અને ચિંતન દ્વારા પોતાના આત્માને પુરુષોત્તમમય કરવા માટે મહેનત કરે. ઘનશ્યામ મહારાજની મૂર્તિને વિશે પ્રીતિ કરવા માટેની મહેનત કરે. ઘનશ્યામ મહારાજમાં પોતાની વૃત્તિ લાગે એવી મહેનત આપણે બધાએ કરવાની છે. આપણો જ્યારે અંતિમ શ્વાસ ઘૂંટાતો હોય ત્યારે એક મહારાજ સિવાય કાંઈ ના હોય, એક દિવસમાં નહીં થાય, એક દિવસમાં નહીં થાય. આ શરીર અને શરીરના સંબંધીમાંથી પ્રીતિ એક દિવસમાં નહીં તૂટે. નિત્યનો વિચાર હશે, નિત્ય પંચ વિષયમાંથી પ્રીતિ તોડવા માટેનો વિચાર હશે તો જ થશે. આખા બ્રહ્મા સુધી પંચ વિષયનો આદર છે, ચાર જ જગ્યાએ પંચ વિષયનો નિષેધ છે. એક અક્ષરધામમાં છે, બીજો શ્વેતદ્વીપમાં છે, ત્રીજો બદ્રિકા આશ્રમમાં છે, અને આ પૃથ્વી પર જ્યાં મોટા એકાંતિક છે ત્યાં પંચ વિષયનો અનાદર છે, બાકી બધે પંચ વિષયના આદર છે. ઇન્દ્રાદિકની સૃષ્ટિને વિશે પણ પંચ વિષયના આદર છે. એટલે જ સ્વામીએ વાતોમાં કીધું કે આ વાતો ધામની વાતો છે, આ લોકની વાતો નથી, ધામની વાતો છે. ભગવાનનો ભક્ત સાવધાન બને. ભગવાનની મૂર્તિને વિશે પ્રીતિ કરવા માટે નિત્ય સત્શાસ્ત્રનું વાંચન રાખે. નિત્ય ભગવાનની મૂર્તિને લઈને તમે ઘરમાં બેસો, 5-10 મિનિટ સમય કાઢો, બીજું બધું ઓછું કરો, બીજી જોવાની આસક્તિને ધીરે ધીરે ઘટાડો. કેટલાક દિવસ, કેટલાક દિવસ. શ્રીજી મહારાજ મધ્ય પ્રકરણના વચનાવૃતમાં એમ કહે છે, પાતાળ સુધી પૃથ્વી ફાટી હોય, પાતાળ સુધી, અને વરસાદ વરસતો હોય એ ક્યારે ભરાય, ભરાય. પંચ વિષયને ગમે એટલા ભોગવીએ કોઈને તૃપ્તિ થઈ નથી, કોઈને થાશે નહીં, એ તો ભગવાનની બિછાવેલી એક માયાજાળ છે. એમાંથી ભગવાનના સંત ચેતવે છે, હે જીવ તું જાગ, જાગ. આ પંચ વિષયમાંથી પ્રીતિ તોડ, કારણ કે ભોગો ન ભુક્તા વયમેવ ભુક્તા, સ્તપો ન તપ્તમ વયમેવ તપ્તા, કાલો ન યાતો વયમેવ યાતા, તૃષ્ણા ન જીર્ણા વયમેવ જીર્ણા. ભોગને આપણે નથી ભોગવતા, ભોગ આપણને ભોગવી નાખે છે. આપણે આપણી આયુષ્ય ઓછી થાય છે, આપણને આ તૃષ્ણા રૂપી આ પંચ વિષયની આસક્તિ આખા ખાઈ જાય છે, ખાઈ જાય છે. માટે ભોગોને ભોગવવાની અંદર આજ સુધી કોઈને સુખ થયું નથી. આપણને ક્યાંથી થવાનું, ક્યાંથી થવાનું? કોઈ આજ સુધીમાં પંચ વિષય ભોગવી અને તૃપ્ત થઈ ગયો હોય એવો આ પૃથ્વી પર એક પણ નથી થયો. જેની પાસે અઢળક પંચ વિષયો હતા એ પણ એમ કહીને ગયા છે કે મારી પાસે હું જેવું જોઈએ એવું કાંઈ ભોગવી શક્યો નહીં, પંચ વિષયમાં કશું જ નથી. ભર્તૃ હરિનું વૈરાગ્ય શતક વાંચો, કે પછી આ પૃથ્વી પર થયેલા મોટા મિલિયનર્સને બિલિયનર્સનો નાદ સાંભળો, રૂપિયામાં સુખ નથી, ધનમાં સુખ નથી, સ્ત્રીમાં સુખ નથી. સ્ત્રી માટે તો લોકો માથા કપાવે છે, પૈસા માટે તો લોકોના ઝઘડાઓ છે, પરંતુ ભગવાનનો ભક્તે બધાયમાંથી નિષ્પૃત થઈને કેવળ મારે મહારાજના ધામના અનાદિ મુક્તની સ્થિતિને પામવું છે, મૂર્તિને વિશે મારે મસ્ત થવું છે, એક મૂર્તિ સિવાય બીજું કાંઈ રાખવું નથી, આ જીવમાં એક પુરુષોત્તમ નારાયણ હોય, પુરુષોત્તમને વાલા જે અનાદિ મુક્તો, અને પુરુષોત્તમને વાલા જે ગુરુજી જેવા અનાદિ મુક્તો, એ પુરુષોત્તમને વાલા જે સંતો ભક્તો, બસ આ જ આ હૃદયને વિશે હોય, અને એને વિશે જ આસક્તિ હોય, એને વિશે જ પ્રીતિ હોય. આત્યંતિક કલ્યાણનું સાધન જ એ છે.
ભગવાનના સંત છે એ જીવને પ્રીતિ તોડાવે છે પંચ વિષયમાંથી, બીજી કોઈ રીતે પંચ વિષયમાંથી પ્રીતિ તૂટતી નથી. એક નાની કથા કહું. સૌરાષ્ટ્રમાં અમરેલી શહેર આવેલું છે, એની બાજુમાં એક મેગા પીપળિયા કરીને નાનું ગામ આવેલું છે. ત્યાં રામ દાદલ કરીને કાઠી રહેતા હતા. એ ડાકુગીરી કરીને અનેક લોકોને પરેશાન કરતા, ડાકુ હતા પોતે અને દારૂ માંસ ને વ્યસનથી ભરપૂર હતા. એકવાર રામ દાદલ ચલાડાની બાજુમાં આવેલા માડીલા ગામની અંદર એમના મામાને ઘેર ગયા. તેમના મામા સત્સંગી સારા, એના કારણે એમને રામ દાદલને મંદિરે લઈ ગયા. અને જૂનાગઢથી બાલમુકુંદા સ્વામી આવેલા, બરાબર કથાના સમયમાં જ આ મામાન ભાને જ બે આવ્યા. રામ દાદલે નમસ્કાર કર્યા સ્વામીને, એટલે સ્વામી એની બાજુ જોયું અને સ્વામી તરત જ સમજી ગયા. અને સ્વામીએ પછી છે ને લખ ચોરાસીની નિયમપુરીની વાત શરૂ કરી. હા, સાધુ છે ને એ જીવને જોઈને વાતો કરે, આને કઈ દવા આપવાની છે એ પ્રકારની દવા આપે. સાધુના હૃદયમાં તો તમામ જીવાત્માઓનું સારું જ કરવું છે, એને તો કોઈનું ભૂંડું ચિંતવન પણ કરવું નથી, કોઈનું ભૂંડું પણ કરવું નથી. પરંતુ જીવને જ જ્યારે ભગવાનના સંત સાથે દ્વેષ થાય ત્યારે જીવને ઘણીક વખત એવું થાય કે અમારું આમાં ભૂંડું થાય છે, મારું ભૂંડું થાય છે. શ્રીજી મહારાજે વચનાવતમાં એટલે જ કીધું કે જ્યારે ભગવાન અને સંતની નિષ્ઠામાં કાચપ આવે ત્યારે મહારાજ કે અમે એનું રૂડું કરવાને ઈચ્છે તો રૂડું કરી શકતા નથી. બોલો, એનું રૂડું કરવાની ઈચ્છે તો એ રૂડું થતું નથી, કારણ કે એને ભગવાનને ભગવાનના સંતની નિષ્ઠામાં ફેર છે. જીવાત્માએ હંમેશને માટે વિચારવું જોઈએ કે જે પુરુષોત્તમ નારાયણ અને જે ભગવાનના મહાપુરુષોએ આજ સુધી મારું અહિત નથી કર્યું એ મારું અહિત આવે કેમ કરશે, જેને આજ સુધી મને જાળવ્યો છે એ મને આગળ કેમ નહીં જાળવે. રામ ધાદલને જેવા જોયા અને સ્વામીએ તરત જ એની નસ પકડીને વાત શરૂ કરી. નારાયણ સુખકારી ભજી લેને, નારાયણ સુખકારી સાધુ જનની માનસિખા મન, વિષય વિકાર વિસારી ભજી લેને, નારાયણ સુખકારી માત પિતા સુત બાંધવ મેળી, નહીં તારા સુત નારી ભજી લેને, નારાયણ સુખકારી. લો, સ્વામીએ સીધો જ આ ઉપદેશ શરૂ કર્યો કે નારાયણ સુખકારી ભજી લેને, નારાયણ સુખકારી સાધુજનની માન શિખામન, માત પિતા પુત્ર બાંધવ તારો ભાઈ કે તારી પત્ની એ કોઈ તારા નથી. લો, સાધુ તો આ જ ઉપદેશ આપે. ભાઈ, જીવને કાંઈ જગતમાં પ્રીતિ તોડવા માટે ઉપદેશ ના દેવો પડે એની કોઈ યુનિવર્સિટી નથી, એ તો જીવને સહજ થાય, ભગવાનની મૂકેલી કળ છે. પણ ભગવાનના સાધુ જગતમાંથી પ્રીતિ તૂટે એવો જ ઉપાય કરે, એવો જ ઉપાય બતાવે, જીવાત્મા પોતાની પાસે આવે એના જીવાત્માનું સારું થાય એવી જ જે વાત કરે એ જ સાધુનો ધર્મ છે. આ બાલમુકુંદા સ્વામી આજથી 200 વર્ષ પહેલાં વાત કરી. સ્વામી કે જમને દ્વાર એકીલા જાવું કરજે કરમ વિચારી, રાજા રંગ ગુણીજન પંડિત ખેડૂતને વેપારી, સગા કુટુંબી સહિત સૌને લઈ જાવે જમ મારી, ભરતખંડમાં દેહ મનુષ્યનો મળે નહીં વારંવારી, બ્રહ્માનંદ કે થાને સુખ્યો સંત વચનુર ધારી. સ્વામીએ આ પદ રામ ધાદલ આગળ ગાયું કે રામ ધાદલ તું જેને માટે આ પાપ કરે છે, જે તારા શરીરને લાલ લડાવવા માટે તું પાપ કરે છે, તારું શરીર કે તારા શરીરના સંબંધી કોઈ તારા નથી, પાપ કરવાનું છોડ, મોક્ષના માર્ગે આગળ વધ, પંચ વિષયનો ત્યાગ કરીને ભાઈ ભગવાનનું ભજન કર, એનાથી તને સાચું સુખ મળશે, સાધુની શિખામન માન, ભરતખંડની અંદર વારે વારે મનુષ્યનો જન્મ મળતો નથી. બાલમુકુંદા સ્વામી કહેવા લાગ્યા, રામ દાદલ તું નિર્દોષ પશુઓને મારીને એનું માંસ ખાઈ રહ્યો છે, એના બદલામાં તેઓ તારા મર્યા પછી તારું માંસ ખાઈને એનો બદલો લેશે, તું દારી પી રહ્યો છે એના બદલામાં યમપુરીમાં તને લઈ જઈને યમદૂતો ગરમા ગરમ શિશુ મુખમાં નાખીને એનું પ્રાયશ્ચિત કરાવશે, તું સ્ત્રી સાથે ક્યાંક વ્યભિચાર કરતો હોઈશ તો તને લોખંડની સ્ત્રી છે એને પૂતળી તપાવીને પછી એની સાથે તને આ પરાને આલિંગન કરાવવામાં આવશે, માટે દુઃખ થકી બચવું હોય ને તો વર્તમાન પાડીને સુખ્યો થા. અને વર્તલશીલ આ સંતોની વાણી સાંભળીને ભાઈ જેના તેનાથી નથી સુધરી જતા,
વર્તનશીલ સાધુને જ્યારે જોવે છે ત્યારે જીવાત્માની અંદર એ તાકાત આવે છે. આજે આ લોયાધામ પરિવારની અંદર એવા પરિવારો છે કે જેને એક દિવસ સત્સંગ નહીં એક સજ્જનતાની પણ ખબર નહોતી અને એને ગુરુજી જેવા મોટા પુરુષ મળ્યા. ગુરુજીના જીવનથી ને ગુરુજીની વાતોથી એના જીવની અંદર પુરુષોત્તમ નારાયણ રેડાઈ ગયા. આખા પરિવારોને મહારાજનું બળ આવી ગયું. જેને મહારાજ માટે જીવવું, મહારાજ માટે જ કરવું, મહારાજ માટે જ અમે બધા છીએ, આવું તાન આવી ગયું. એની પાછળનું કારણ ગુરુજી જેવા વર્તનશીલ એક મોટા પુરુષ છે એનું એ કારણ છે. રામ ધાધલે જ્યારે આ સાંભળ્યું અને બધું છોડીને ત્યાં આગળ આશ્રિત થયો, કંઠી બાંધી પંચવર્તમાન રાખવાનું નિયમ રાખ્યો, ક્યારે પણ ભૂલથી પાપ થઈ જાય તો તત્કાળ પ્રાયશ્ચિત કરવાનું કહ્યું, એ ઘેર ગયા. આ જિંદગી જીવ્યા ત્યાં સુધી આ સંતોએ આપેલો નિયમ રાખ્યો અને હરિધામને પામ્યા, ભગવાનની મૂર્તિમાં મસ્ત થયા. માટે અહીં શ્રીજી મહારાજ કહે છે, પંચ વિષય સારું કેટલાય જીવ પોતાના માથા કપાવે છે અને કેટલાક એ પંચ વિષયને માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરે છે. એ પંચ વિષય છે એ તો ભગવાને ઉચ્છિષ્ટ એઠું નાખ્યું હોય એવા છે. ભગવાનની મૂર્તિનું સુખ કેવું હશે, આવું બુદ્ધિવાળો વિચારે પંચાળાના પહેલામાં પણ મહારાજ કહે છે. માટે ભગવાનની મૂર્તિને વિશે સુખ છે, ભગવાનના સ્વરૂપને વિશે સુખ છે, સત્સંગને વિશે સુખ છે, એને વિશે સુખિયા થઈએ. પંચ વિષયમાંથી ધીરે 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 ધીરે, એક દિવસમાં થતું નથી પણ ધીરે ધીરે પ્રીતિ તોડી મહારાજને વિશે કરીએ. મહારાજ આપણને સર્વને એવું બળ આપે એવી મહારાજને ગુરુજીન ચરણોમાં પ્રાર્થના. અંત્યનું 39મું વચનામૃત હજુ અધૂરું છે, એને આપણે ફરી વખતની જ્યારે સભા થશે ત્યારે વાંચીશું. આવતીકાલે વાલા ભક્તો, જલજીલની એકાદશી છે, બહુ મોટી અને પવિત્ર એકાદશી છે, માટે આવતીકાલે ચોક્કસ ઘનશ્યામ મહારાજના દર્શન કરવા માટે આપણને એવો નિયમ હોવો જ જોઈએ કે એકાદશી હોય, હરિજયંતીએ મહાપૂજા થતી હોય, પૂનમ જેવા પવિત્ર દિવસો હોય ત્યારે મહારાજના દર્શને આવીએ. મહારાજ માટે મેવો, મીઠાઈ, ફ્રૂટ, મહારાજ માટે તેલ, ઘી, અનાજ બધુંય આપણે પૂનમ આદિ પર્વો પર લાવી શકીએ છીએ. મહારાજ આગળ અહીંયા આગળ ધરવામાં આવે એ મહારાજના થાળમાં જાય અને મહારાજના ઉપયોગમાં આવે એવો પણ આપણને લાભ મળે. જ્યારે હરિમંદિર હોય ત્યારે તો વાત બરાબર છે, પણ આવે તો મહારાજ પોતે બિરાજે અહીંયા આગળ, ત્યારે મહારાજે જેમ કીધું કે જ્યારે મંદિર જઈએ કાંઈક મહારાજ અર્થે તમારો પ્રેમ લઈને આવું, મંદિરમાં કાંઈ ખોટ નથી, પણ તમને એક ઉત્સાહ રહે કે મહારાજ પાસે અમે જઈએ, લાવો મહારાજ માટે આજે આ ફ્રૂટ લઈ જઈએ, આ શાકભાજી લઈ જઈએ, આજે આ સીધું લઈ જઈએ. મહારાજની પાસે તમે આવો અને મહારાજની આગળ મૂકો, મહારાજને તમે પ્રાર્થના કરો, મહારાજ આ ચોખા લાવ્યો છું, આનો ભાત કરીને જમજો, સંતો તમે મહારાજને જમાડજો, એનું ફળ તમને મહારાજ અહીં જમે ત્યારે મહારાજ તમારા પર રાજી થાય. માટે એ બાને પણ તમે દર્શને આવો. આવતીકાલે એકાદશી છે, પવિત્ર એકાદશી, મોટી એકાદશી, બધા ભક્તો ખાસ 7 વાગે અહીં આરતી થશે. આરતી બાદ ચેષ્ટા, ચેષ્ટા બાદ અહીંયા આગળ ધૂન થશે મહારાજના પોઢણિયા સુધી. તો દરેક ભક્તો આવતીકાલે જલજીલની એકાદશીની અંદર ન્યૂજર્સીની આજુબાજુના ભક્તો આવજો, બીજા ભક્તો પણ ઘેર બેઠા બધાએ ભજન કરજો. શનિવારે પણ આપણી અહીં જલજીલની એકાદશીનો સમયો છે, અહીં ઉત્સવ રાખેલો છે, તો તમામ ભક્તો શનિવારની સભાની અંદર પણ સાંજે આવજો. ગુજરાતી ક્લાસીસ આદિક છોકરાઓના જે ચાલે 4 વાગે ચાલુ થશે તો એની અંદર પણ બાળકોને લાવજો અને ત્યારબાદ સભાનો લાભ સાંજે યુવા સભા આદિક થશે. તો દરેક ભક્તો આવતીકાલે ખાસ અહીં આગળ મંદિરમાં પધારજો. બોલો શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્મ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજ.